હેલો નમસ્કાર વિદ્યા દરેકનો દરેકનું હાર્દિક સ્વાગત છે મિત્રો ધોરણ નવની અંદર પ્રયોગ નંબર ઓગણીસ આવ્યા છે જેનો આપણે સંપૂર્ણ પ્રયોગનો મિત્રો સોલ્યુશન જોવાના છીએ જેથી કરી તમારે અન્ય પ્રયોગ જોઈતા હોય તો આ વિડીયો ડિસ્ક્રિપ્શનમાં જશો ત્યાંથી લિંક મળે જશે પ્રયોગની તારીખ તો આજની તારીખ તમે નહીં લખી દેશો પ્રયોગ કરવા પાછળનો હેતુ તો કે તેની અંદર અળસ્યુ વંદો અસ્થિમત્સ્ય અને પક્ષી વર્ગના આપેલા ચિત્ર ચાર્ટ મોડલ્સને જોઈ તેની આકૃતિ દોરી તેના મુદ્દાઓને અનુલક્ષી નોંધ કરવાની રહેશે જે અંદર પોઈન્ટ એક સમુદાય લક્ષણ દર્શાવવાના છે અને પોઈન્ટ બે નિવાસ અનુરૂપ અનુકૂલિત લક્ષણ દર્શાવવાના છે જે અંદર નમૂના તો કે અળસ્ય વંદો આપણે ઉપર જોયા એ પ્રમાણે છે આપેલા ચિત્ર અથવા ચાર્ટ મોડલના પ્રાણીની આકૃતિ અને તેની નોંધ લખવાની છે તો કે આ જે છે એ અળસિયું છે સમુદાય તો કે નુપૂર સમુદાયનો છે સમુદાયનું વિશિષ્ટ લક્ષણ તો સાચી શરીર ગુહાયુક્ત દેહ ધરાવતા પ્રાણીઓ અને તેના લક્ષણને નિવાસ અનુરૂપ અનુકૂલિત લક્ષણ તો કે મીઠા જળ દરિયા જળમાં વસવાટ શરીર ખંડોયુક્ત અને ત્રિગર્ભ સ્તરીય ત્યાર બાદ આ છે તો એ સંધિપાદનો છે તો સમુદાય વિશિષ્ટ લક્ષણ તો ખુલ્લા પ્રકારનું પરિવહન તંત્ર હોવાથી દેહ ગુહા કે શરીર ગુહા રુધિરથી ભરેલી હોય છે અને નિવાસ સ્થાનને અનુરૂપ અનુકૂલિત લક્ષણ તો પ્રચલન માટે શાંતાવાળા ઉપાંગો શરીર ખંડોયુક્ત દ્વિપાશ્વસ્થ સામિમિત ત્યારબાદ છે ત્રણ તે રહુ છે તે મત્સ્ય સમુદાય તેનો મત્સ્ય આવશે એટલે કે પૃષ્ઠવંશી અને ત્યારબાદ છે વર્ગ તો અસ્થિ મત્સ્ય વર્ગનું વિશિષ્ટ લક્ષણ એક કર્ણ એને એક કોષકથી બનેલું દ્વિખંડી હૃદય હોય છે નિવાસસ્થાને અનુરૂપ અનુકૂલિત લક્ષણ તો કે ત્વચા ભીંગડાથી ઢંકાયેલી અને શરીર સપટો રેખીય કે ત્રાકાકાર હોય છે ચોથા રહે છે ચકલી તો એ પૃષ્ઠવંશી છે વર્ગ વિહક આવશે વર્ગનું વિશિષ્ટ લક્ષણ તો કે અગ્ર ઉપાંગોનું આંખમાં રૂપાંતર થયેલું હોય છે અને નિવાસસ્થાન અનુરૂપ અનુકૂળિત લક્ષણ તો કે હૃદય ચતુષ્ખંડી હોય છે શ્વસન ફેફસા દ્વારા લેતા હોય છે અને શરીર પર પીંછા ધરાવે છે ત્યારબાદ જ્ઞાન ચકાસણી અંદર પહેલો વિકલ્પ છે કયા વર્ગના પ્રાણીઓ શીત રુધિરવાળા નથી તો એ આવશે વિહક ત્યારબાદ છે જેલીફિશ કયા સમુદાયનું પ્રાણી છે તો કોષ્ઠાંતરિમ નીચના પૈકી કયું પૃથ્થું કૃમિ સમુદાયનું પ્રાણી છે તો પ્લેનેરિયા ચાર કરચલો કયા સમુદાયનું પ્રાણી છે તો એ આવશે સંધિપાદ પાંચ વહેલ કયા વર્ગનું પ્રાણી છે તો તે આવશે મિત્રો સસ્તન એટલે કે ઓપ્શન એ ત્યારબાદ છ કયા સમુદાયના પ્રાણીઓ ત્રીસ દ્વિ ગર્ભસ્ત્રી છે તો ક્વષ્ટાંતરી એટલે કે ઓપ્શન બી સાત ઓક્ટોપસ કયા સમુદાયનો પ્રાણી છે તો મૃદુકાય ઓપ્શન બી ત્યારબાદ આવે છે ખાલી જગ્યા સમુદ્ર તાળા તારા એ સુરત વચ્ચે સમુદાયનું પ્રાણી છે અળસિયું નું પૂરક સમુદાયનું પ્રાણી છે કર્મિયું તો એ સૂત્રકૃમિ સમુદાયનો પ્રાણી છે અને સમુદ્ર ફૂલ તો કોષ્ઠાંતરી સમુદાયનો પ્રાણી છે પ્રાણી જગતનો સૌથી મોટો સંધિપાદ સમુદાય તો એ સંધિપાદ છે મિત્રો આ હતું સંપૂર્ણ સોલ્યુશન